રાજ્યના સર્જન તબીબી અને આઈએમએના સભ્યો દ્વારા આયુર્વેદ વેદને સર્જરી માટેની મંજૂરી આપવા બાબતે વિરોધ નોંધવામાં આવ્યો છે, જેમાં આઈએમએના સભ્યોએ પ્રાંત અધિકારીને લેખિતમાં આવેદનપત્ર પાઠવી સરકારના નિર્ણય સામે તેમની રજૂઆત સાંભળવા યોગ્ય પગલે લેવા રજૂઆત કરવામાં આવી હતી. રાજ્યના સર્જન તબીબો અને આઈએમએ સભ્યો દ્વારા આયુર્વેદ વૈદ્યને સર્જરી માટેની મંજૂરી આપવાની બાબતે વિરોધ નોંધાવવામાં આવ્યો છે, જેમાં આઈએમએના સભ્યો પ્રાંત અધિકારીને લેખિતમાં આવેદનપત્ર પાઠવી સરકારના નિર્ણય સામે તેમની રજૂઆત સાંભળી યોગ્ય પગલાં લેવા રજૂઆત કરવામાં આવી છે. વિસનગર આઈએમએ દ્વારા વિરોધ કરવામાં આવ્યો. ઓપીડી સેવાઓ બંધ રાખતા આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી. મહત્વનું છે કે સરકાર દ્વારા આયુર્વેદિક તબીબોને સર્જરી કરવા માટેની વાત થઈ રહી છે, ત્યારે સર્જરી જેવી ગંભીર પ્રકારની સારવાર માટે અનુભવી અને શિક્ષિત ડૉક્ટરોની વાત કરતા રાજ્યના આઈએમએ સભ્યો સહિત વિસનગર ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા સરકારના આ નિર્ણય બાબતે નારાજગી જતાવતા એક દિવસ માટે માત્ર ઇમરજન્સી સેવાના ઓપીડી સહિતના હોસ્પિટલના કામકાજ બંધ રાખી વિરોધ નોંધાવવામાં આવ્યો છે. એક દિવસનું બંધ પાડતા વિસનગરના ડૉક્ટર અને આઈએમએના સભ્યો પ્રાંત અધિકારીને લેખિતમાં આવેદનપત્ર પાઠવી સરકારના નિર્ણય સામે તેમની રજૂઆત સાંભળી યોગ્ય પગલાં લેવા રજૂઆત કરવામાં આવી છે. જિગ્નેશ પટેલ, ZSTV, વિસનગર. શું નામ છે તમારું? હું ડૉક્ટર અરુણ રાજપૂત, વિસનગર મેડિકલ એસોસિએશનનો પ્રેસિડેન્ટ છું અને અત્યારે દિલ્હી CCEE દ્વારા જે નવી ગાઈડલાઇન બહાર પાડવામાં આવી છે કે જેમાં આયુર્વેદના ડૉક્ટરો પણ અમુક ઓપરેશનો કરી શકશે, જેવા કે પેટની ગાંઠ, મોતિયો, ઓર્થોપેડિક ઓપરેશન. તો એના કારણે પ્રજાને, આમ જનતાને ખૂબ નુકસાન થશે અને એના વિરોધમાં આજે આખા ભારતના તમામ આઈએમએના ડૉક્ટરો પ્રતિક હડતાળ ઉપર ગયા છે, જેમાં ઇમરજન્સી અને કોરોના સિવાયની તમામ તબીબી સેવાઓ આજે સવારે 6 થી સાંજે 6 સુધી બંધ રાખવામાં આવી છે. એ બંધમાં વિસનગરના તમામ ડૉક્ટરો પણ જોડાયા છે અને અમને આયુર્વેદ ડૉક્ટરોનો કે બીજા ડૉક્ટરોનો કોઈ વિરોધ નથી, એ પણ આપણા ભાઈને મિત્રો જ છે. પણ જે ઓપરેશન માટે જે જરૂરી ટ્રેનિંગ, જે જરૂરી અભ્યાસ હોવો જોઈએ, એ વગર જો ખાલી લાયસન્સ મળવાથી કરી દેશે તો એનાથી લોકોને નુકસાન થશે. એટલે આ લડત ડૉક્ટરો માટેની નથી, આ લડત પ્રજા માટેની છે. પણ લોકોને એનો ખ્યાલ નથી, તો અત્યારે ડૉક્ટરો પોતાની પ્રતિકાત્મક હડતાળથી લોકોમાં એની જાગૃતિ લાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. વિસનગરના તમામ ડૉક્ટરો હડતાળમાં જોડાયા હતા અને ઇમરજન્સી સારવાર કે કોઈને તાવ કે કોરોના કે બીજી કોઈ ફરિયાદ હોય તો એની માટેની સેવાઓ આજે ચાલુ જ હતી. કેટલી હોસ્પિટલો બંધ હતી આજે? અમારા જેટલા પણ મેમ્બર્સ છે વિસનગરના, 80 જેટલા મેમ્બર્સ છે, એ બધી હોસ્પિટલો બધી લગભગ બંધ જ હતી આજે. આનો નિકાલ ના આવે તો તમે આગળ શું કાર્યવાહી કરશો? અમે આશા રાખીએ છીએ કે જે માર્ગદર્શન CCEE બહાર પાડ્યું છે એના ઉપર એ લોકો ફરી વિચારણા કરશે અને જે વૈજ્ઞાનિક ઢબે અમારી માગણી છે એને યોગ્ય ન્યાય આપશે. આગળ પછી ઓલ ઇન્ડિયા મેડિકલ એસોસિએશન જે નિર્ણય લેશે એ પ્રમાણેની કાર્યવાહી રહેશે.